નથી. છ એક મહિનાથી હું ક્લિયર ડીલની સાથે કોન્ટેક્ટમાં આવ્યો. પહેલાં મારે એક પ્રોપર્ટી વેચવાની હતી અને એક પ્રોપર્ટી લેવાની હતી. એકચ્યુઅલી મારે જે પ્રોપર્ટી લેવી હતી એ હું ઘણી જગ્યાએ જોયેલી, પણ મારી એક જરૂરિયાત હતી જે અગાઉ પણ એમને કહેલી અને કદાચ બધાને જાણે છે કે મારે નવી પ્રોપર્ટી લેવી હતી. નવી પ્રોપર્ટી લેવા માટે મને ક્લિયર ડીલમાંથી એક ઓફર આવેલી અને અમારા બંને વચ્ચે એટલું સરસ ઇન્ટરમીડિયેટ એ લોકો રહ્યા કે અમારી એ સોલ્વ થઈ ગયો અને એ પ્રોપર્ટીને મેં ડીલ કરી અને એ પ્રોપર્ટી લીધી. જ્યારે એ થેન્ક યુ કહેવા માટે મેં ક્લિયર ડીલમાં ફોન કર્યો તો વત્સલભાઈએ કહ્યું અમારા માટે કોઈ પણ કામ હોય તો તમે કહેજો. વેલ, એની કહેવાનું જરૂરી સમજીશ કે એ પ્રોપર્ટી લેવા માટે મારે કોઈ બ્રોકરેજ આપવું નહોતું પડ્યું. અને જ્યારે મને એમને કહ્યું ભાઈ કામ હોય તો કહેજો, એટલે મને ફરી એકવાર લાલચ થઈ ગઈ કે મારે જે પ્રોપર્ટી વેચવી છે કેમ એમને જ ન સોંપવું. એ પ્રોપર્ટી વેચવા માટે મેં ઘણા બધા દલાલોને કામ પણ સોંપેલું હતું, લોકલ ત્યાંના આસપાસના દલાલો જે કરતા હોય છે એમને. કારણોસર વેચાતી નહીં હતી. ક્લિયર ડીલમાં મને કહ્યું કે તમે 8,500 રૂપિયા અમારે ત્યાં ભરો અને GST સાથે 8,500, જેથી કરીને અમે બધી વેબસાઇટ ઉપર તમારું મૂકીશું પ્રોપર્ટી ડિટેલ અને તમારી પાસે ડેફિનેટલી કસ્ટમર આવશે. અમે કસ્ટમરને સાથે વાત કરીને તમારા સુધી પહોંચાડીશું અને એના કારણે હું એમ કહી શકું કે દશેરાથી માંડી અને જાન્યુઆરી પહેલાં મારી પ્રોપર્ટી વેચાવવા માટે ક્લિયર ડીલમાં વત્સલભાઈ અને નીતિનભાઈ આ બેના ભારે પ્રયાસોના કારણે અને એમની જે મીડિયેટર સ્કિલ જે બંનેની એના લીધે આ મારું કામ થયું અને મારી પ્રોપર્ટી માત્ર 8,500 રૂપિયા ઓફિશિયલ પેમેન્ટ વિથ GST સાથે ક્લિયર ડીલમાં થયું. નો બ્રોકરેજ. ખરીદતી વખતે મેં કોઈ બ્રોકરેજ આપ્યું નથી, વેચતી વખતે પણ કોઈ બ્રોકરેજ આપ્યું નથી. એટલે હું ફરીથી વત્સલભાઈ અને નીતિનભાઈને થેન્ક યુ કહેવા માંડીશ. થેન્ક યુ ક્લિયર ડીલ.